ગુજરાત નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા પ્લમ્બર ટ્રેડ અંતર્ગત પ્લમ્બિંગમાં ઉપયોગમાં આવતા સેનેટરી ફિટિંગ અને તેને પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજે તેની વિષય વસ્તુમાં તેનો હું પરિચય પ્રકાર ઉપયોગ અને તેને ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તેના પરિચયમાં છે સેનેટરી એટલે સફાઈ અને સેનેટરી ફિટિંગ એટલે સફાઈને લગતા ફિટિંગ્સ આપણા ઘરમાં વપરાશ થયેલ પાણીનો તેમજ વેસ્ટ પાણીનો નિકાલ એવી રીતે થવો જોઈએ કે જેથી જરૂરી સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે અલગ અલગ પ્રકારના ફિટિંગની જરૂર પડે છે જેને સેનેટરી ફિટિંગ કહેવામાં આવે છે આજકાલના યુગમાં લોકોની સુવિધા માટે ઉત્તમ સફાઈ માટે જુદા જુદા પ્રકારના સેનેટરી ફિટિંગનો ઉપયોગ થાય છે હવેના પ્રકાર જોઈશું તો સેનેટરી ફિટિંગના બે પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે તે એબલ્યુશન ફિટિંગ અને બીજો સોઇલ ફિટિંગ્સ એબલ્યુશન ફિટિંગ્સના વિશે જાણીએ તો એબલ્યુશન ફિટિંગમાં ચોખ્ખું પાણી આવે અને તેનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તે ઉપયોગ થઈને ચોખ્ખા પાણીના રૂપમાં જતું રહે છે એટલે કે તે વપરાયેલું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોતું નથી આ ફિટિંગના પ્રકાર આપણે જોઈશું આ પ્રકારના ફિટિંગમાં વોશ બેસિન એક વોશબેસિન બીજું સિંક ત્રીજું ટબ અને ચોથું ડ્રિંકિંગ ફાઉન્ટેન આ બધા ફિટિંગ છે તે એબલ્યુશન ફિટિંગના પ્રકાર છે કે જેમાં ચોખ્ખું પાણી આવીને આપણે જે ઉપયોગ કરીએ છીએ તેમ છતાં તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોતું નથી હવે વોશ બેસિન છે તેનો ઉપયોગ શું છે વોશ બેસિનનો ઉપયોગ જે હાથ મોં ધોવાના ઉપયોગમાં આવે છે તેની બનાવટ તે ચિનાઈ માટીમાંથી બનાવવામાં આવે છે અને તેના ઉપર વ્હાઇટ ગ્લેઝ કરેલું હોય છે ચડકનું વ્હાઇટ ગ્લેજ કરવામાં આવે છે હાલમાં તે સ્ટીલમાં પણ મળે છે તે વોશબેસિનનો આકાર ચોરસ હોય છે ગોળ હોય છે અર્ધગોળ આકાર તેમજ ઓવેલ આકારમાં બનાવવામાં આવે છે જે આપણે એની આકૃતિ જોઈશું તો આ ચોરસ આકારનું એક ફ્લેટ બેક ટાઈપનું બેસિન છે જેને દિવાલમાં ફિટ કરવામાં આવે છે તેની વચ્ચે જે હોલ દેખાય છે તેમાં પ્લગ ફિટ કરી અને ત્યાં ઓવરફ્લોનો પાઇપ હોય છે એટલે ત્યાં સુધી આપણે પાણી ભરવું હોય તો ભરી જાય ત્યાંથી વધુ પાણી ભરાતું નથી બીજું છે તે આ એંગલ ટાઈપ બેસિન છે કે જે દિવાલનો ખૂણો હોય ત્યાં આપણે ફિટ કરી શકીએ છીએ અને ઉપયોગ કરી શકાય છે એટલે એને એંગલ ટાઈપ વોશ બેસીન કહેવામાં આવે છે ત્રીજું આ એક ઓવલ ટાઈપ વોશ બેસિન પણ આવે છે જે વચ્ચે ટેબલ પર પણ ફિટ કરી શકાય છે ત્યારબાદ સ્ટેન્ડ ટાઈપ વોશ બેસિન છે કે નીચે આખું સ્ટેન્ડ આવે છે અને ઉપર વોશબેસિન જેમાં વચ્ચે પિલર કોક ફિટ કરેલો હોય છે આ એક સ્ટેન્ડ ટાઈપ એટલે આ છે તે વોશબેસિનના પ્રકાર છે હવે બીજો છે એબલ્યુશન ફિટિંગમાં સિંક તો સિંક છે તે વાસણ તથા શાકભાજી ધોવાના ઉપયોગમાં આવે છે તેને ચિનાઈ માટી તેમજ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેને બ્રેકેટ ઉપર ખૂણામાં અથવા દિવાલની સામે ફિટ કરવામાં આવે છે સિંકના બે પ્રકાર છે એક કિચન સિંક કે જે રસોઈકામના ઉપયોગમાં આવે છે તેની સાઈઝ છસો મિલીમીટર બાય ચારસો પચાસ મિલીમીટર બાય બસો પચાસ મિલીમીટરની હોય છે જ્યારે બીજું છે તે લેબોરેટરી સિંક હોય છે જે કિચન સિંક કરતાં નાનું હોય છે તેની સાઇઝ છે તે ચારસો મિલીમીટર બાય ત્રણસો મિલીમીટર બાય બસો પચાસ મિલીમીટરની હોય છે આપણે આકૃતિ જોઈએ છે તે કિચન સિંકની છે કે જે સ્ટીલનું છે અને પથ્થર ચારે બાજુ પથ્થર ફિટ કરેલા છે અને વચ્ચે સિંક ફિટ કરેલું છે અને એની સાઈડમાં પાછળના ભાગમાં પિલર કોક ફિટ કરેલા છે ત્યારબાદ આ બીજું લેબોરેટરી સિંક છે લેબોરેટરી સિંક ટેબલ જેવામાં પણ ફિટ કરી શકાય છે જે નાની આકાર હોય છે જે હોસ્પિટલ કે હોય તે જગ્યાને ફિટ કરવામાં આવે છે એ લેબોરેટરી સિંગનો બીજો પ્રકાર છે આ રીતે સિંકના બે પ્રકાર છે હવે આપણે એબ્લ્યુશન ફિટિંગનું એક બીજું ફિટિંગ છે બાથ ટબ ત્રીજું તો બાથટબ વિશે જોઈએ કે આ ટબ એ નાવા માટેનું ટબ છે જેમાં માણસ આરામથી સૂતા જતા સ્નાન કરી શકે છે તે પીવીસી અથવા ચીનાઈ માટીમાંથી બનાવવામાં આવે છે તેમજ સ્ટીલમાંથી પણ બને છે તેનો આકાર લંબચોરસ હોય છે તેની લંબાઈ એક પંચોતેર મીટર ઓળાઈ પચાસથી સિત્તેર સેન્ટીમીટર અને ઊંડાઈ પિસ્તાલીસ સેન્ટીમીટર જેટલી હોય છે તેને બાથરૂમમાં ફિટ કરવામાં આવે છે તેમાં પાણી ભરવા માટે ચેન વિથ રબર પ્લગ હોય છે કે જેથી જે આઉટલેટ હોય તેમાં આ પ્લગ રબર પ્લગ બંધ કરી દેવામાં આવે છે જેથી આપણે જેટલી પાણી ભરવું હોય ઓવરફ્લો જેટલું તેટલું પાણી ભરી શકીએ અને સ્નાન કર્યા બાદ પ્લગ ખોલી અને પાણી જવા દેવામાં આવે છે આ રીતે એમાં રબર પ્લગ આપેલો હોય છે આ બાથટબ છે જેની આકૃતિ આપણે જોઈએ છે કે જેમાં એક બાજુ કોક ફિટ કરેલા હોય છે જે ઠંડા અને ગરમ પાણી બંનેના હોય છે મિક્સર કોક જેને કહેવામાં આવે છે તે કોક એક બાજુ ફિટ કરેલા હોય છે અને ટેલિફોન શાવર પણ એમાં આવે છે જેથી આપણે સ્નાન કરતી વખતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ આમાં આરામથી આપણે સુતા સુતા સ્નાન કરી શકીએ છીએ હવે એબલ્યુશન ફિટિંગનો ચોથું છે ફિટિંગ તે ડ્રિંકિંગ ફાઉન્ટેન છે આ ડ્રિંકિંગ ફાઉન્ટેનનો ઉપયોગ આપણે પાણી પીવા માટે કરીએ છીએ જે જાહેર સ્થળ હોય તે જગ્યાએ તેનો ઉપયોગ થાય છે જેવા કે હોસ્પિટલ છે સિનેમા ઘર છે સ્કૂલ છે હોટલ છે આ બધી જગ્યાએ ડ્રિન્કિંગ ફાઉન્ટેન કરવામાં આવે છે જેથી આપણે એમાંથી પાણી પી શકીએ છીએ આ ડ્રિંકિંગ ફાઉન્ટેનને ચીનાઈ માટી અથવા સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેનો આકાર ચોરસ લંબચોરસ અથવા ગોળ આકારમાં હોય છે આ આપણે ડ્રિંકિંગ ફાઉન્ટેનની આકૃતિ જોઈએ છે જેમાં એક બાજુ કોક ફિટ કરેલો છે કોકમાંથી આપણે પાણી પી શકીએ છીએ અને બીજો આઉટલેટ છે ત્યાંથી વપરાયેલું પાણી જતું રહે છે આ બીજો પ્રકાર છે ડ્રિંકિંગ ફાઉન્ટેનનો જ છે કે જે આ આકારનું પણ હોય છે હવે આપણે એબલ્યુશન ફિટિંગ વિશે જોયું બીજું છે સોઇલ ફિટિંગનું સેનેટરી ફિટિંગનો આ બીજો પ્રકાર સોઇલ ફિટિંગ છે કે આ સોઇલ ફિટિંગમાં ચોખ્ખું પાણી આવે છે અને તે પાણીનો ઉપયોગ મળમૂત્રને લઈ જવા માટે થાય છે જેથી તે ચોખ્ખા પાણીના રૂપમાં રહેતું નથી તેમજ તે પાણી સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે તેથી તેને ખુલ્લામાં છોડી શકાતું નથી પરંતુ આ ગંદકીવાળા પાણીને ખુલ્લી નાળીમાં ન જવા દેતા બંધ ગટરના પાઇપમાં જ જવા દેવામાં આવે છે એટલે તેને સોઇલ ફિટિંગ કહે છે આના ફિટિંગ પણ જુદા જુદા છે જેનો આપણે નીચે મુજબ છે તે જોઈએ એમાં સોઇલ ફિટિંગમાં પહેલું વોટર ક્લોજેટ જેને આપણે ડબલ્યુસી કહીએ છીએ એ સોઇલ ફિટિંગનો પ્રકાર છે બીજું છે તે યુરિનલ ત્રીજું સ્લાપ ઓપર અને ચોથું બિડેટ આ છે તે સોઇલ ફિટિંગના ફિટિંગ છે હવે ડબલ્યુસી વોટર ક્લોજેટ છે એ સોઈલ ફિટિંગનું એવું ફિટિંગ છે કે જેમાં મનુષ્ય તેના મળમૂત્ર ત્યાગ કરે છે આ વોટર ક્લોજેટ સાથે નીચે ટ્રેપ અને સોઇલ પાઇપ ફિટ કરેલ હોય છે આ વોટર ક્લોઝેટને પણ ચીનાઈ માટીમાંથી બનાવવામાં આવે છે અને તેની પર સડકનું ગ્લેજ ચડાવવામાં આવે છે તેની ઉપરના ભાગમાં ફ્લોશ હોલ આપેલા હોય છે જેમાંથી પાણી ફ્લશિંગ ક્રિયા માટે છોડવામાં આવે છે જેથી ડબલ્યુ છે તે સી સાફ થઈ શકે છે આ વોટર ક્લોજેટના બે પ્રકાર છે ઇન્ડિયન ટાઇપ વોટર ક્લોજેટ અને યુરોપિયન ટાઇપ વોટર ક્લોજેટ ઇન્ડિયન ટાઇપ વોટર ક્લોજેટ છે તેના બે પ્રકાર છે લોંગ પાન ટાઈપ અને ઓરિસ્સા પેટર્ન ટાઈપ હવે આપણે એની આકૃતિ જોઈએ આ છે તે લોંગ પાન ટાઈપનું હોટર પ્રોજેક્ટ છે કે જેમાં સ્ટેપ પગા હોતા નથી નીચે ટ્રેપ અલગથી ફિટ કરવામાં આવે છે અને તેનો આકાર ગોળ જેવો હોય છે ચોરસ હોતો નથી એટલે આ પ્રકારનું ડબલ્યુસી લોંગ પાન ટાઈપ ડબલ્યુસી કહેવામાં આવે છે આ બીજું ડબલ્યુસીનો પ્રકાર છે તે ઓરિસ્સા પેટર્ન ટાઈપ છે કે જેમાં ચોરસ આકાર ઉપર હોય છે એમાં તેના પગા સાથે જ ફિટ કરેલા હોય છે જેથી આમાં આપણે ટાઇલ્સ કે ફિટ કરવી હોય તો સેલાઈથી ફિટ કરી શકીએ છે આ ડબલ્યુસીને ઓરિસા ઓરિસ્સા પેટર્ન ટાઈપ ડબલ્યુ સી કહેવામાં આવે છે જેમાં ઉપરના ભાગમાં ફ્લશ હોલ આપેલો છે નીચે ટેપ ફિટ કરીને સોઈલ પાઇપ ફિટ કરવામાં આવે છે આ ઓરિસ્સા પેટર્ન ટાઈપ ડબલ્યુસી છે ત્યારબાદ ડબલ્યુસીનો બીજો પ્રકાર છે તે યુરોપિયન ટાઇપ ડબલ્યુસી આ યુરોપિયન ટાઇપ ડબલ્યુસીમાં ટ્રેપ સાથે જ હોય છે જે ઇન્ડિયન ટાઈપમાં અલગથી ફિટ કરવામાં આવે છે યુરોપિયન ટાઈપમાં એની સાથે જ ટ્રેપ ફિટ કરેલી હોય છે તેને પણ ચીનાઈ માટીમાંથી જ બનાવી અને ચડકનું ગ્લેઝ ચડાવવામાં આવે છે તેમાં ફ્લશ હોલ ઉપરની બાજુ હોય છે કે જેમાંથી ફ્લશિંગ ક્રિયા આપણે કરી શકીએ છીએ ડબલ્યુસીને સાફ કરવા માટે ત્યાંથી પાણી છોડી શકીએ છીએ આ યુરોપિયન ટાઈપ ડબલ્યુસીના પણ બે પ્રકાર છે યુરોપિયન ટાઈપ સાદુ ડબલ્યુસી અને એંગ્લો ઇન્ડિયન ટાઈપ ડબલ્યુસી આ જે તે સાદુ યુરોપિયન ટાઈપ ડબલ્યુસી છે જેમાં ટ્રેપ ફિટ કરેલી હોય છે અને ઉપરથી ગોળ આકાર હોય છે અને નીચે છે તે ફાઉન્ડેશનમાં ચાર બોલ્ટનટ ફિટ કરીને ફિટ કરી શકાય છે ત્યારબાદ બીજો પ્રકાર છે તે આ એન્ગ્લો ઇન્ડિયન ટાઈપ કે જેમાં ઉપરના પગા છે તે ઇન્ડિયન ટાઈપ જેવા હોય છે કે જેના ઉપર બેસી બી શકાય છે એટલે એને એંગ્લો ઇન્ડિયન ટાઈપ ડબલ્યુસી કહેવામાં આવે છે તેમાં બી ટ્રેપ સાથે જ હોય છે પાછળના ભાગમાં આઉટલેટ હોય છે તે આઉટલેટમાં ને સોઇલ પાઇપ સાથે ફિટ કરવામાં આવે છે ઉપરના ભાગમાં ફ્લશ હોલ હોય છે અને ફાઉન્ડેશનમાં ફિટ કરવા માટે ચારે બાજુ હોલ આપેલા હોય છે જેમાં આપણે બોલ્ટનટથી ફિટ કરી શકીએ છીએ આ એંગ્લો ઇન્ડિયન ટાઈપ ડબલ્યુ સી કહેવામાં આવે છે આને હવે ત્યારબાદ સોઇલ પાઇપ ફિટિંગનું બીજું ફિટિંગ છે તે યુરિનલ આ યુરિનલનો ઉપયોગ પેશાબ કરવા માટે થાય છે આ આપણે યુરિનલ છે તે ભાગે જાહેર જગ્યાએ ફિટ કરેલા હોય છે આપણે તેને ઘરમાં ફિટ કરતા નથી ઘરમાં યુરિનલને કરવામાં આવતું નથી યુરિનલ માટે આપણે ડબલ્યુસીનો ઉપયોગ કરીએ છીએ યુરિનલને જાહેર જગ્યાએ ફિટ કરવામાં આવે છે આ યુરિનલ એક જ પીસમાંથી બનાવવામાં આવે છે જે ચિનાઈ માટીમાંથી બનાવી તેના ઉપર પણ વ્હાઇટ ગ્લેઝ કરેલું હોય છે આ યુરિનલની ઉપર ઇનલેટ હોય છે અને નીચે આઉટલેટ હોય છે ઉપરના ભાગમાં ઇનલેટમાંથી પાણી ફ્લશ પાઇપ વોલમાંથી ફ્લશિંગ ક્રિયા માટે હોલ આપેલા હોય છે તેમાંથી ફ્લશ પાઇપ ફિટ કરીને પાણી છોડવામાં આવે છે અને નીચે આઉટલેટ આપેલા હોય છે એ આઉટલેટમાં આપણે વેસ્ટ પાઇપ ફિટ કરીએ છીએ જે વેસ્ટ પાઇપમાં ને સોઇલ પાઇપમાં જવા દેવામાં આવે છે આ યુરિનલના ચાર પ્રકાર છે બાઉલ અથવા બેસિન ટાઈપ બીજું છે તે ફ્લેટ ટાઈપ ત્રીજું એંગલ ટાઈપ અને ચોથું સ્ટોલ ટાઈપ આ ચાર પ્રકારના યુરિનલ આવે છે આ આપણે જોઈએ છે ફિગરમાં બાઉલ ટાઈપ અથવા બેસિન ટાઈપ યુરિનલ નીચે આપણે એનો હોલ દેખાય છે તેને વેસ્ટ હોલ કહેવામાં આવે છે અને ઉપર છે તે ફ્લશ પાઇપ ફિટ કરવામાં આવે છે જેથી ફ્લશિંગ ક્રિયા એટલે કે સાફ કરવાની ક્રિયા માટેનું પાણી એમાંથી છોડવામાં આવે છે બીજું છે તે ફ્લેટ બેક ટાઈપ યુરિનલ કે તેનો પાછળનો ભાગ ફ્લેટ હોય છે અને બાકી ઉપરના ભાગમાં ફ્લશ પાઇપ ફિટ કરેલો હોય છે નીચે વેસ્ટ પાઇપ હોય છે ત્રીજો પ્રકાર એંગલ ટાઈપ યુરિનલ કે જે દિવાલનો ખૂણો હોય ત્યાં યુરિનલને ફિટ કરવામાં આવે છે યુરિનલની ઉપર વેસ્ટ ફ્લશ પાઇપ આપેલો હોય છે નીચે વેસ્ટ પાઇપ ફિટ કરવામાં આવે છે આ યુરિનલ કોર્નરમાં ફિટ કરવામાં આવે છે એટલે એને એંગલ ટાઈપ યુરિનલ કહેવામાં આવે છે હવે એ સિવાયનું સ્ટોલ ટાઈપ યુરિનલ પણ આવે છે સ્ટોલ ટાઈપમાં આપણે જોઈએ છે કે સ્ટોલ જેવા યુરિનલ મોટી સાઇઝના હોય છે ઉપરથી નીચે સુધી ગ્લેઝ કરેલા હોય છે અને તેનો ઉપયોગ યુરિન ત્યાં કરવા માટે થાય છે એમાં ઉપર એક ફ્લશ પાઇપ સળંગ ફિટ કરેલા હોય છે અને દરેક યુરિનલ ઉપર ફ્લશ પાઇપ ફિટ કરેલો હોય છે જેથી ફ્લશિંગ ક્રિયા કરી શકાય છે નીચે વેસ્ટ પાઇપ ફિટ કરેલા હોય છે આ સ્ટોલ ટાઈપ યુરિનલનો પ્રકાર છે ત્યારબાદ આપણે સોઇલ પાઇપ ફિટિંગનું એક ત્રીજું ફિટિંગ છે તે સ્લાપ ઉપર છે આ સ્લાપ ઉપરને સ્લાપ ક્લોજેટ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ મોટે ભાગે નાના બાળકોને ત્યાગ કરવા અથવા દર્દીઓના મળમૂત્ર ત્યાગ કરવા માટે કર થાય છે તેને એનામલ ફાયર ક્લેનું બનાવવામાં આવે છે તેને ડબ્લ્યુસીની જેમ જ ફિટ કરવામાં આવે છે આ આપણે એની આકૃતિ જોઈએ છે સ્લાપ ઉપર છે કે જેના ઉપર બાળકોને બેસાડી અને ત્યાગ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ સોઇલ ફિટિંગનું ચોથું ફિટિંગ છે તે બિડેટ બિડેટનો ઉપયોગ હોસ્પિટલમાં થાય છે તે યુરોપિયન ટાઈપ ડબલ્યુસી જેવું હોય છે જેના ઉપર બેસીને મનુષ્ય સ્નાન પણ કરી શકે છે તેમાં પાણીનો ફુવારો નીચે ફિટ કરેલો હોય છે કે જે ઉપરની તરફ પાણી ફેંકે છે તેમાં પાણીનો ફુવારો ફિટ કરેલ હોય છે તે ઉપર તરફ હોય છે અને નીચે તેમાં કોમ્પ્રેસર પણ ફિટ કરેલ હોય છે જેથી પાણીની જગ્યાએ હવાનો પણ ઉપયોગ કરી શકાય છે આ એક બીડટની આપણે આકૃતિ જોઈએ છે કે નીચે ફુવારો ફિટ કરેલો છે ને સાઈડમાં નળ ફિટ કરેલા હોય છે આ બીડટની આકૃતિ જોઈએ આપણે હવે આપણે જે સેનેટરી ફિટિંગ જોયું તેને આપણે ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જોઈશું કે સેનેટરી ફિટિંગ ખરીદી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ હવે આપણે સેનેટરી ફિટિંગ જ્યારે ખરીદ કરીએ ત્યારે એની બનાવટ સાદી અને સરળ હોવી જોઈએ તેવું સેનેટરી ફિટિંગ હોવું જોઈએ બીજી બાબત છે તે ફિટિંગ વધારે મજબૂત અને લાંબો સમય ટકી શકે તેવું હોવું જોઈએ ત્યારબાદ સેનેટરી ફિટિંગ સારા મટીરિયલમાંથી બનાવેલ હોવું જોઈએ સેનેટરી ફિટિંગનું મટીરિયલ પાણી શોષી લે તેવું ના હોવું જોઈએ ફિટિંગની સપાટી લીસી ચડકતી અને ગ્લાવેલી હોવી જોઈએ તે જાતે સાફ થાય તેવી હોવી જોઈએ આ સેનેટરી ફિટિંગમાં તિરાડ ન હોવી જોઈએ તેના ઉપર ક્ષાર તેમજ તેજાબની અસર ન થવી જોઈએ અને તેના ઉપર આઈએસઆઈનો ટ્રેડમાર્ક હોવો જોઈએ હવે આપણે પ્રશ્નોત્તરી જોઈશું વોશ બેસિનનો ઉપયોગ જણાવો તો બેસિનનો ઉપયોગ શું થાય છે હાથ મોં ધોવા થાય છે બીજો પ્રશ્ન છે સિંકના કેટલા અને કયા કયા પ્રકાર છે સિંકના બે પ્રકાર છે એક કિચન સિંક અને બીજી લેબોરેટરી સિંક ત્યારબાદ બાથટબમાં પાણી ભરવા આઉટલેટમાં શું ફિટ કરવામાં આવે છે તો ટબમાં પાણી ભરવા માટે આઉટલેટમાં ચેન વિથ રબર પ્લગ ફિટ કરવામાં આવે છે જેથી અંદર પાણી ભરાઈ શકે ત્યાર ડ્રિન્કિંગ ફાઉન્ટેનનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો ડ્રિંકિંગ ફાઉન્ટનનો ઉપયોગ જાહેર જગ્યા ઉપર જેવા કે સિનેમા રેસ્ટોરન્ટ સ્ટેશન વગેરે જગ્યાએ કરવામાં આવે છે જેથી દરેક વ્યક્તિ કોઈપણ વ્યક્તિ સહેલાઈથી તેનો પાણી પીવા ઉપયોગ કરી શકે છે થેન્ક યુ the gujarat